સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના અરવલ્લી ગિરિમાળામાં આવેલું વીરેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શન કર્યા. તાલુકાના શિવાલયોમાં ભક્તોનું ગોળાપૂર. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના શિવાલયોમાં મહાશિવરાત્રિના પાવન પર્વને ભક્તોનું ગોળાપૂર ઉમટ્યું હતું, જેમાં વીરેશ્વર મહાદેવ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને પૂજન કર્યા હોવાનું મંદિરના મહંત રામદાસ બાપુએ જણાવ્યું હતું. સાથે જ તાલુકાના જામણીયા, સારણેશ્વર, નીલકંઠ મહાદેવ, ભુવનેશ્વર મહાદેવ, વિજયનગર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન પૂજનનો લાભ લીધો હતો. વિજયનગર ખાતે લક્ષ્મણ ટેકરી મહાદેવ ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. લલિત ડામોર, ZSTV, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો વિજયનગર તાલુકાના વીરેશ્વર મંદિરના મહાદેવના મંદિરના જે કહેવામાં આવે મહારાજ આપણી સાથે સંકળાયેલા છે. સીધા મહારાજ જોડે આપણે પૂછીશું, ZSTV પહોંચી ચૂકી છે. મહારાજને સીધા પૂછીએ. મહારાજ, આજનો કાર્યક્રમ શું? આજનો જે મહાશિવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ છે એ સાબરકાંઠા જિલ્લા સ્થિત વિજયનગર તાલુકાનું અરવલ્લીની ગિરિમાળાનું વીરેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયેલા છે. ઋષિ ભગવાનનું મંદિર પણ સમગ્ર જિલ્લા માત્રમાં એક જ છે. સ્વયં હનુમાનજી પણ અહીંયા જેટલી મૂર્તિઓ છે બધી સ્વયંભૂ છે. અહીંયા શિવરાત્રિનો જે ભવ્યાતિભવ્ય મેળો ઉજવાતો હોય છે એની તૈયારી આશરે 3 મહિના પહેલાંથી થતી હોય છે. અંદાજિત 300 માણસની ઓરિયન્ટરની ટીમ હોય છે અને 18,000 થી 20,000 હરિભક્તો અહીંયા ફલાહારનો પ્રસાદ લે છે. અને જે ફલાહારની વ્યવસ્થા માટે વીરેશ્વર મહાદેવ મંદિરનો સમગ્ર પરિવાર જે આખા ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં તથા ઇન્ડિયાના અમુક રાજ્યોમાં ફેલાયેલો છે તે બધા અહીંયા અવિરત પોતાની સેવા પ્રદાન કરતા હોય છે. કેટલી સંખ્યાની અહીંયા આશરે શિવરાત્રિ મહોત્સવ દરમિયાન 50,000 થી 60,000 માણસ દર્શન કરે છે અને 18,000 થી 20,000 માણસ ફલાહાર પ્રસાદનો લાભ લે છે. અને જેમાં મુખ્ય જે સેવા હોય છે એ સેવામાં રભારી સમાજ સમગ્ર દૂધ પૂરું પાડે છે. અંદાજિત 2,500 લિટર દૂધની પ્રસાદી બને છે. રાજગરાનો શીરો, મોરૈયો, ખીચડી અને કઢી 4 પ્રસાદી આપવામાં આવે છે. એમાં સાબરકાંઠાના, ગાંધીનગરના, અમદાવાદના અને આજુબાજુના તમામે જે વીરેશ્વર મંદિરના સહયોગીઓ છે તેમ પોતાની સ્વેચ્છાએ વસ્તુ સ્વરૂપે દાન મોકલતા હોય છે. જેમાં ખાંડ, ઘી, તેલ, ગોળ ઇત્યાદિ વસ્તુનો સમાવેશ થતો હોય છે. અને દરેક હરિભક્તો આવી અને દાદાના દર્શન કરી પૂજાપાઠનો લાભ લે છે અને પોતાના જીવનની ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે. મહારાજના જણાવ્યા 3 મહિનાથી વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે અને 3 મહિનાથી આજે પરિપુત્ર કહેવામાં આવે છે અને આજે ગુરુ કહેવામાં આવે છે એમના સેવામાં લાગી રહ્યા છે.